મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ એટલે એક સાથે બે લક્ષણોનું વારસાગમન નક્કી કરવાનો પ્રયોગ. દ્વિસંકરણનો પ્રયોગ એટલે બે વિરોધાભાસી લક્ષણ ધરાવતા છોડ વચ્ચે કરવામાં આવતા સંકરણને કહેવાય દ્વિસંકરણ. અહીંયા બે વિરોધાભાસી લક્ષણ કયા છે? તો એક બીજનો રંગ અને બીજું બીજનો આકાર. હવે મેન્ડલે વટાણાના પીળા ગોળ બીજવાળા છોડનું સંકરણ લીલા ખરબચડા બીજવાળા છોડ સાથે કરાવ્યું અને આ પ્રકારે જે F1 પેઢીના જે છોડના બીજ છે એ બધા જ પીળા રંગ અને ગોળ બીજ, એટલે આ F1 પેઢીમાં બધા ગોળ પીળા બીજ છે એ ઉત્પન્ન થયા. આમ પીળો રંગ એ લીલા રંગ ઉપર પ્રભાવી છે અને ગોળ આકાર એ ખરબચડા આકાર ઉપર પ્રભાવી છે. અને એક સંકરણના પ્રયોગો દ્વારા પણ મેન્ડલે એ પીળો રંગ એ લીલા ઉપર પ્રભાવી, ગોળ આકાર એ ખરબચડા આકાર પર પ્રભાવી એનું પ્રાયોગિક પૃથ્થકરણ કરેલું. હવે જનીન પ્રકારમાં કેપિટલ વાય પ્રભાવી પીળા રંગ માટે, સ્મોલ વાય પ્રચ્છન્ન લીલા રંગ માટે, કેપિટલ આર ગોળ આકારના બીજ માટે અને સ્મોલ આર ખરબચડા આકારના બીજ માટે એને ઉપયોગમાં લીધેલી સંજ્ઞાઓ છે. અને માટે પિતૃ પ્રકારમાં ગોળ પીળા છે એનો જનીન પ્રકાર એ કેપિટલ આર કેપિટલ આર કેપિટલ વાય કેપિટલ વાય, અને ખરબચડા લીલા છે એનો સ્મોલ આર અને સ્મોલ વાય એ એફ મૂળભૂત પી પેઢીના પિતૃનો જનીન પ્રકાર થયો. હવે આ બે વનસ્પતિઓ વચ્ચે સંકરણને આકૃતિ દ્વારા આપણે ધ્યાનમાં લઈએ છીએ તેમાં પિતૃ છોડના જનીન પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. આનો જનીન પ્રકાર થાય કેપિટલ આર કેપિટલ વાય, આનો જનીન પ્રકાર થાય સ્મોલ આર સ્મોલ વાય, અને એ બંનેના ફલનથી જે F1 પેઢી સર્જાય, F1 પેઢીના બધાય છોડ એ ગોળ પીળા છે અને બંને લક્ષણોમાં જનીન પ્રકારમાં એ વિષમયુગ્મી પ્રભાવી છે, એટલે કે કેપિટલ આર સ્મોલ આર અને કેપિટલ વાય સ્મોલ વાય. ઓકે, ત્યાર પછી આગળ વાત કરીએ. હવે જુઓ, ત્યાર પછી નેક્સ્ટ આપણે ઓબ્ઝર્વેશન કરીએ તો આ ગોળ પીળા બીજ ઉત્પન્ન કરાવતા બંને લક્ષણોમાં વિષમયુગ્મી જે પિતૃ છે એની વચ્ચે સ્વફલન કરાય. તો ચાર પ્રકારના નરજન્યુ ઉત્પન્ન થાય, ચાર પ્રકારના માદાજન્યુ. કઈ રીતે? તો આ કેપિટલ આર કેપિટલ વાય સાથે, સ્મોલ આર કેપિટલ વાય સાથે, પછી કેપિટલ આર સ્મોલ વાય સાથે અને સ્મોલ આર સ્મોલ વાય સાથે. એટલે આનું પહેલું આના પહેલા સાથે, આનું બીજું આના પહેલા સાથે, પછી આનું પહેલું આના બીજા સાથે, આનું બીજું બીજા સાથે. એટલે આ ચાર પ્રકારે એ માદાજન્યુ કે અંડકોષ ઉત્પન્ન થાય અને ચાર પ્રકારની પરાગરજ કે નરજન્યુ ઉત્પન્ન થાય. હવે આ એક પ્રકારની પરાગરજ વડે આ ચારેય પ્રકારના અંડકોષનું ફલન કરાવવામાં આવે એની શક્યતા આના પરાગરજ વડે આનું 25%, આનું 25%, આનું 25%, આનું 25%. એટલે આ ચાર પ્રકારના ફલિતાંડ, આ બીજા ચાર પ્રકારના ફલિતાંડ, આ ત્રીજા ચાર પ્રકારના ફલિતાંડ, આ ચોથા ચાર પ્રકારના, એટલે આનું આની સાથે, આનું આની સાથે, આનું આની સાથે, આનું આની સાથે, એટલે આ ચાર, પછી આનું આની સાથે, આનું આની સાથે, આનું આની સાથે, આનું આની સાથે, એટલે આ ચાર, એવી રીતે કુલ 16 વખત ફલન થાય. અને 16 વખતના ફલનના પરિણામે જે F2 પેઢીમાં કુલ 16 છોડ સર્જાય એનું સ્વરૂપ પ્રકાર ગોળ પીળા કેટલા તો 9, ગોળ લીલા કેટલા તો 3, ખરબચડા પીળા કેટલા તો 3 અને ખરબચડા લીલા કેટલા તો 1. એટલે ગોળ પીળા, ગોળ લીલા, ખરબચડા પીળા, ખરબચડા લીલાનો રેશિયો 9:3:3:1 મળે. હવે જોજો, મેન્ડલે જ્યારે F1 છોડ વચ્ચે સ્વફલન કરાવ્યું અને F2 પેઢીમાં 3/4 વનસ્પતિઓના બીજ પીળા પ્રાપ્ત થયા અને 1/4 બીજ લીલા હતા, એટલે પીળા લીલાનું પ્રમાણ 3:1 પ્રમાણમાં વિશ્લેષણ પામે છે. આ જ પ્રકારે ગોળ અને ખરબચડા બીજનો આકાર પણ 3:1 પ્રમાણમાં વિશ્લેષણ પામે છે.
અને દ્વિસંકરણના પ્રયોગમાં એપટો પેટીમાં નવ બીજ ગોળ પીળા છે, ત્રણ બીજ ગોળ લીલા છે, ત્રણ બીજ ખરબચડા પીળા છે અને એક બીજ ખરબચડા લીલા રંગ ધરાવે છે. એટલે કે સ્વરૂપ પ્રકાર 9:3:3:1 ના સ્વરૂપમાં પ્રદર્શિત થાય છે. એટલે 9:3:3:1 પ્રમાણને ત્રણ પીળા અને એક લીલા સાથે, દાખલા તરીકે તમે પીળા કુલ ગણો તો પીળા જે છે એ હું એક તમને સામે ગણતરી મૂકી અને આપણે એ સમજીએ તો આ 9:3:3:1માં 9 પીળા 3 પીળા એટલે 12 થયા અને 3 × 1 = 4 લીલા થયા એટલે 12 ભાગ્યા 4 એટલે આ રેશિયો આવશે, 3 પીળા અને 1 લીલા. એ રીતે 3 ગોળ અને 1 ખરબચડા સંયોજન શ્રેણીના વ્યુત્પન્ન કહી શકાય અને આ વ્યુત્પન્નને આ પ્રકારે પણ લખી શકાય, 3 ગોળ 1 ખરબચડા, 3 પીળા 1 લીલા, એટલે 3 × 9 ગોળ પીળા, 3 ગોળ લીલા, 3 ખરબચડા પીળા અને 1 ખરબચડા લીલા. અને આ દ્વિસંકરણના પ્રયોગના આધારે મેન્ડલે જનીનોની મુક્ત વિશ્લેષણનો પ્રયોગ આપ્યો. એટલે કે જ્યારે બે અલગ અલગ લક્ષણો માટેના જનીનોની જોડ સાથે હોય ત્યારે એક લક્ષણ માટેનું જનીન બીજા લક્ષણ માટેના જનીન સાથે જોડ બનાવી અને જનીયુમાં ઉતરી આવે છે. ઓકે,